વિકાસ પામે છે. તેની ખાસિયત. હલો મિત્રો, હું છું રીના. રીના વિથ ગુજરાતીમાં તમારું સ્વાગત છે. મિત્રો, ગુજરાતી સાહિત્ય એટલે ગુજરાતમાં વસતા ગુજરાતી મૂળના લોકો દ્વારા ગુજરાતી ભાષામાં રચવામાં આવેલું સાહિત્ય. ગુજરાતી ભાષાનો ઇતિહાસ આશરે 1000 લાગી શકાય. ગુજરાતી ભાષા સમગ્ર ભારતમાં વિવિધ બોલીમાં બોલાતી અપભ્રંશ ભાષામાંથી વિકાસ પામી છે. તેની ખાસિયત એ છે કે સાહિત્ય અને તેના રચિયાત સિવાય કોઈપણ શાસકનો આશ્રય નહોતો, તેમ છતાં વિકાસ પામી છે. અંગ્રેજોના ભારત પર કબજા સાથે અંગ્રેજી અભ્યાસક્રમ ચાલુ થયો, છાપખાનાની નવી તકનીકોનો વિકાસ થયો, તે જ સમયમાં સમાચારપત્રો અને સામાયિકો પ્રસારિત થવાના શરૂ થયા અને તેને કારણે સમાજમાં જાગૃતિ આવી. આ સમયગાળામાં સુધારક યુગ એટલે કે નર્મદ યુગ, પંડિત યુગ, ગાંધી યુગ, અનુગાંધી યુગ, આધુનિક યુગ, અનુઆધુનિક યુગ એમ વિવિધ કાળખંડોમાં વહેંચવામાં આવે છે. મિત્રો, આજે આપણે એવા જ સુધારક યુગના એટલે કે નર્મદ યુગના કવિ ગતકાર વિશે એટલે કે નર્મદ વિશે આજે આપણે થોડીક માહિતી મેળવીશું. કવિ નર્મદનું મૂળ નામ નર્મદ શંકર લાભશંકર દવે હતું. તેમનો જન્મ 24 ઓગસ્ટ 1833 સુરતમાં થયો હતો. તેઓ કવિ, નિબંધકાર, આત્મકથાકાર, નાટ્ય સંવાદ લેખક, કોષકાર, પિંગળકાર, સંપાદક, સંશોધક હતા. તેનું ઉપનામ નર્મદ હતું. તેઓ તેના અભ્યાસ વિશે માહિતી મેળવી હોય તો 5 વર્ષની ઉંમરે મુંબઈની ભુલેશ્વરની નાના મહેતાની નિશાળમાં વિદ્યારંભ થયો. સુરતમાં ઈચ્છારામ મહેતા, ફકીર મહેતાની શાળામાં અભ્યાસ કર્યો. ફરી પાછા મુંબઈની પાયાધુન પરની બાળ ગોવિંદ મહેતાની સરકારી ગુજરાતી શાળામાં પ્રવેશ મેળવ્યો. ફરી પાછા સુરતમાં નવલસા કોઠામાં બેસતી દુર્ગારામ મહેતાની નિશાળે 1945 અંગ્રેજી શાળામાં દાખલ થયા. 1950 મુંબઈની કોલેજમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ તેને ત્યાં કોલેજનો અભ્યાસ અધૂરો મૂક્યો અને 1852 રાંદેર શાળામાં શિક્ષક તરીકે જોઈન થયા સુરતની શાળામાં અને ફરીથી 1954 મુંબઈમાં ગયા. ત્યાં તેના મિત્ર ઝવેરીલાલ ઉમાશંકરના સૂચનાથી ફરી કોલેજ પ્રવેશ મેળવ્યો અને કોલેજનું શિક્ષણ પૂર્ણ કર્યું. આ સમયગાળામાં કવિતા પ્રત્યે તેના આકર્ષણ, વર્ગમાં શીખવાની વડવર્ઝનની વર્ણનથી કવિતા અને તેમાં નિરૂપાયેલી પ્રકૃતિનો મોટો પ્રભાવ પડ્યો હતો. મિત્રો, હવે તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.